સોમનાથ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ બાબતે ભાવનગર કોબડી ટોલ નાકા પર ટોલ ટેક્સ નામે સરકાર દ્વારા આમ જનતા લૂંટાઈ રહી છે. કોરોનાના નામે માસ્કના નામ ઉપર લૂંટ અને પેટ્રોલ ડીઝલના ભાવે લઈને અત્યારે ટોલ નાકા પર ફાસ્ટટેગને લઈને સરકાર દ્વારા લૂંટી રહ્યા છે. જે ગાડીમાં ફાસ્ટટેગ સ્ટીકર નથી તેમની પાસેથી ડબલ પેનલ્ટી લઈ રહ્યા છે અને સુવિધાના નામે ઝીરો ફાસ્ટટેગને લઈને ટોલ નાકા પર મોટી મોટી વાહનોની લાઈન લાગે છે. વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તળાજાથી મહુવાનો રોડ એટલી હદે ખરાબ છે કે મોટા મોટા ખાડા પડી ગયા છે. આમ જનતાને નવા રોડની આશા એક બાજુ રહી પણ રોડ રિંગ રિપેરિંગનું કામ પણ કરતા નથી. સરકાર આ ખાડા કાન કરી રહી છે એવું વાહન ચાલકોનું કહેવું છે. જેમ બને તેમ વહેલી તકે નવો રોડ થાય અથવા રોડ રિપેરિંગ કરવામાં આવે તેવી લોકોમાં અને વાહનોને ફ્રી કરવામાં આવે અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ હવે વાહન ચાલકોની વારે આવે એવી વિનંતી છે. રિપોર્ટ અશોક ઢાપા સાથે સાગર રાઠોડ, ભાવનગર. સાહેબ ટોલ નાકે શું હતું, કેટલા લીધા તમારી પાસે? 80 રૂપિયા. કેમ 80 રૂપિયા? ઈ કે 80 રૂપિયા દેવાના. આ લોકો ખુલ્લી લૂંટ કરી રહ્યા એવું નથી લાગતું તમને? છે, ખુલ્લી લૂંટ જ છે આ. તો તમે હું સરકારને કહેવા માંગો છો? પાવું થોડું હોય લોકલ ના 80 રૂપિયા તો અમારે ફાયદો. હું અમને તમતાર જૂનો રોડ તમતાર આરો કરાવી દો. જૂનો બરોબર જ હતો, જૂનોમાં કઈ હતું નહીં. આ 80 રૂપિયા ખોટે ખોટા અમારે દેવાના? અમારે શું કરવાનું? આવી રીતે જધાવવાનું ખોટે ખોટું? એટલી મોટી લાઈન છે, લાઈનમાં ઊભું રહેવાનું અમારે? બરોબર, થેન્ક યુ.